अंकलेश्वर तालुकाना मांडवा गाम पासे नेशनल हाईवे पर भावनगर थी सूरत जती लक्जरी बस में 2,50,00,000 हीरा लईने जता आंगणिया पीढ़ीना कर्मचारी ने लूटवानो निष्फळ प्रयास थयो हतो। लूटारुओए फायरिंग करता एक मुसाफर ने इजा पहुंचता सारवार हेठळ खसेड़वामां आव्यो हतो। आ बनावना पगले जिल्ला पोलीसनो काफलो पहुंची नाकाबंदी करी हती। प्राप्त माहिती मुजब भावनगर थी सूरत जती गोपाल ट्रावेल्स ने लक्जरी बस में मुसाफरो साथे आंगणिया पीढ़ीना कर्मचारी कीमती हीरा लई सूरत जवा निकळ्या हता। आ बस में आंगणिया पेढ़ीना कर्मचारी नियमित मुसाफरी करता होवानुं ध्यान पर आवता आ बस में आंगणिया पेढ़ीना कर्मचारी साथे लूटारुओ मुसाफर बनी बस में सवार थया हता। दरमियान भरूच अंकलेश्वर वच्चेना नेशनल हाईवे 48 पर मांडवा नजीक एक महाराष्ट्र पासिंगनी अर्टिका कारे बस ने उभी राखी हती। लूटारुओए बसना चालक अने क्लीनर पर हुमलो करी आंगणिया पेढ़ीना कर्मचारी ने लूटवानो प्रयास कर्यो हतो। भावनगरना मुसाफर अनिल डांगरे लूटारुओ सामे पड़ी बसनो दरवाजो बंद करवा प्रयास करता लूटारुए फायरिंग कर्यु हतु जेमां अनिल डांगरने इजा पहोंची हती। बसमां बुमरान मची जता लूटारुओ अर्टिका कारमां फरार थई गया हता। इजाग्रस्त अनिल डांगरने भरूच सिविल हॉस्पिटल खाते सारवार अर्थे खसेड़वामां आव्या हता। મારું નામ છે અનિલ, અમે જતા હતા ભાવનગર જઈને સુરત માટે, ત્યાં નીકળ્યા હતા તે એક પેલા 2-3 જણા હું ભરું છું ટોલોમાં તો ઉતર્યા ને એક સાથે કેબિનવાળો, અમે કેબિનમાં મારી હારે હતો ઠેઠ લગી ગઈ ભાવનગર છે, 3 જણા ટોટલ હતા એ મારે ઉતર્યો એટલે ઉતરીને પછી ઉતરવા માટે ઉતર્યા હતા ઘડીક પછી કંડક્ટર અંદર જઈને રાડું નાખો મને બસાવ બસાવો એમ, ત્યારે હું બસાવવા માટે બધાને ઉતર્યો હું તો એને તરત તમનસો કાઢીને સીધું ફાયરિંગ કર્યું ફાયરિંગ કર્યું એટલે કાસ ઉપર વાગી ગયો, કાસ ઉપર વાગ્યા હતા કાંઈ વાગી કંઈ ખબર ન પડે, તેમાં પબ્લિક પછી બધું ભાગી ગયું ને નાસી ઘડી પછી બીકની બાર એ ભાગી ગયા કાંક લઈને ગયા હું લઈને ગયા નથી ખબર। બનાવની જાણ થતાં જ ભરૂચ SP RV ચુડાસમા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નાકાબંધી કરાવી લૂંટારુઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। આ મામલામાં પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બસમાં સવાર આંગણિયા પીઢીના કર્મચારીઓ ભાવનગરથી રૂપિયા 2.50 કરોડના હીરા લઈને સુરત જવા નીકળ્યા હતા। આ બાબતથી માહિતગાર લૂંટારુએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને ભરૂચ નજીક લૂંટની ઘટનાને અંજામ આપવા જતા હતા। તે દરમિયાન અન્ય એક મુસાફર અને બસના ક્લીનરની સમય સૂચકતાના કારણે લૂંટ થઈ શકી ન હતી। મારું નામ છે સફી, અમે ભાવનગરથી સુરત જયગોપાલ ટ્રાવેલ્સમાં જતા હતા, હું કંડક્ટર, મારું નામ સફી, મેં અંકલેશ્વર પહોંચ્યા તો બે છેલ્લા સમયમાં બે ભૈયા બેઠા હતા, એક કેબિનમાં બેઠેલો હતો, અંકલેશ્વર એને વાલીએ ચૂડી ઉતરાવ્યું હતું, પછી ભરૂચ ટોલનાકા પાસ કરી હોટલ હાઈવે પાસે પહોંચ્યા તે કે સાઈડમાં અંદર બહારથી અંદર આવ્યા બોલાવ્યા વાલીયા ચૂકડી આવવાની તૈયારી હતી ને એટલે એ કેબિનમાં મેં બાયણું બનવી, બે કેબિનમાં ઊભા હતા, સાઈડમાં ગાડી રાખી અમારી ફોર વ્હીલ પડી છે હોટલમાં કે અહીંયા અમારે ઉતરવું છે, ઉતરવી તો દાદરા ભાઈ ઊભા રહીને એને બંદૂક કાઢી ડ્રાઈવરને કે સાઈડમાં રાખ, સાઈડમાં ગાડી દબાઈ દીધી, અંદર જવાનો પ્રશ્ન કરતા હતા તો બાયણો ખોલીને અંદર ગેલેરીમાં ભાગી ગયો તો પેસેન્જરને બોલાવ્યો રાડું પાડીને, મેં એ પેસેન્જર મારી મદદમાં બાયણો અંદરથી બે ધક્કો મારતા દબાવતો હતા અંદર આવવા નતા દેવાય લોકોને, તો પછી એ લોકોએ ફાયરિંગ ચાલુ કર્યા, બે ફાયરિંગ ગોળી ચલાવી તો બારીમાં ચાલો હાથમાં એક પેસેન્જર હતા એને ભાગી ગઈ ગોળી ને હું ના પડી ગયો ગેલેરીમાં, પછી હું સોફામાં કરીને બારીમાંથી બહાર ભાગી ગયો ને પાછળથી 3 જણા ઊભા હતા ને ડ્રાઈવરે ભાગી ગયો, પાછળથી એક ફોર વ્હીલર અલ્ટિગા એ 3 જણામાં બેસીને ભાગી ગયા। આજરોજ રાત્રા 3:45 થી 4:15ના અરસામાં ભાવનગરથી સુરત જતી જયગોપાલ ટ્રાવેલ્સ બસમાં આંગડિયા પેઢી અલગ અલગ 4 હતી, એના કર્મચારીઓ સુરત હીરાનો મુદ્દામાં લઈને જતા હતા જે અંદાજે 2-2.5 કરોડની કિંમતનો છે, એમાં ફાયરઆર્મ સાથે લૂંટનો પ્રયાસ થયેલ, પરંતુ બસના ક્લીનર અને એક સહ મુસાફરની હિંમતને કારણે એ લોકોએ કેબિનથી બસની અંદર જતો દરવાજો બંધ કરતા લૂંટારુઓએ એ દરવાજા ઉપર ફાયર કરતા દરવાજાનો કાચ તૂટી ગયેલ, જેમાં એક સહ મુસાફરને હાથમાં ઈજા થયેલ છે, પરંતુ તે લોકો બસમાં જઈ અને લૂંટ કરી શકેલ નથી। દરમિયાન પાછળથી એક અર્ટિકા જેવી ગાડી આવી ઓવરટેક કરી એમાંથી એક ડ્રાઈવર ઉતરી અને ટ્રાવેલ્સ બસની ચાવી કાઢી અને બસમાં જે 3 મુસાફર લૂંટારુઓ બેઠા હતા ભાવનગરથી એ સાથે એ લોકો સુરત તરફ ભાગી ગયેલ છે, તુરંત નાકાબંધી કરાવી અને ગાડીના વર્ણન આધારે આરોપીઓને પકડવાની પ્રયાસો ચાલુ છે, અમારા ટેકનિકલ સર્વેલન્સ અને બસના મુસાફરો ડ્રાઈવર ક્લીનર વગેરેની પૂછપરછ આધારે આરોપીનું વર્ણન મેળવી અને આરોપીઓ પકડવાની અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી ચાલુ કરેલ છે।